હા અમારો 1103 નો ફ્લેટ છે. એના અંદર અમે આ બેસિક જાદમ કાર્પેટ ટાઈપ પેસ્ટિંગ કીધું છે. આ મોટી 2x3 ની મોલરની ફ્રેમ આવી ગઈ. પછી એક દિવાલ પર અમે આ વોલપેપર પેસ્ટિંગ કીધેલું છે અને આ ડિઝાઇનર ઘડી લગાવ્યું છે. પછી પંખા બી અમે આ ડિઝાઇનના હિસાબ સિલેક્ટ કીધેલું છે. વચમાં એક મોટી LED લગાવી છે. 2 પંખા અને આ ડિઝાઇનર પડદા આવી ગયા છે. પછી કુરાન મજીદ મૂકવા માટે FT મૂકવા માટે કોર્નર ગ્લાસ છે. આપનો હોલ થઈ ગયો છે. પછી આ સ્લાઇડિંગ કટેલ નાખેલું છે રોલર ટાઈપ. પછી આ બેતુલ ગલાની દુઆ વગેરે ચિપકાવી દીધી છે. આ આવશે બેડરૂમ. બેડરૂમમાં અંદર એક ડિઝાઇનર મિરર છે. પછી આ પડદા છે ચેન્જિંગ રૂમ માટે. આ એક નાનું ચેન્જિંગ રૂમ બની ગયું છે બાથરૂમથી નીકળવા પછી. પછી ટોવેલ હેંગર વગેરે બધું આવી ગયું છે. કોર્નર ગ્લાસ, અહીંયા મોલરની ફ્રેમ છે અને આ સેમ મેચિંગ પડદા વિન્ડોના ઉપર. પછી અહીંયા થોડો વોલપેપર ચિપકાયું છે અને આ બેડ આવી ગયું છે. 4x6 નો બેડ છે આ. અને સેમ રીતે જાદમ પેસ્ટિંગ છે અહીંયા. અને ડિઝાઇનર વોચ આવી ગઈ છે અહીંયા. પછી આ બાથરૂમના અંદર ચાકડી લોટા સ્ટૂલ વગેરે બધું છે. SS નું આ હોલ્ડર છે, સોપ હોલ્ડર. પછી આ ડિઝાઇનર મિરર ગ્લાસ આવી ગયું છે. બ્રશ અને પેસ્ટ મૂકવા માટે સ્ટેન્ડ, હાર્પિક મૂકવા માટે, ફિનાઇલ વગેરે મૂકવા માટે કોર્નર ગ્લાસ આવી ગયું છે. ગીઝર વગેરે ફિટિંગ કીધું બરાબર. પછી કિચનના અંદર અમે વોટર પ્યુરિફાયર સિસ્ટમ મૂકી દીધા છે પાણી માટે. લાઇટ, પંખા, ડોર બેલ વગેરે, ટોવેલ હેંગર આવી ગયું છે. એવી રીતે અમારો આ એક આખો ડિલક્સ ટાઈપ અમારો એક આ ફ્લેટ રેડી થઈ ગયો છે. પછી એક બાલ્કનીમાં અમે કોફી ટેબલ અને રિલેક્સિંગ ચેર મૂકેલી છે. ત્યાં બેસીને આરામથી રિલેક્સ કરી શકે છે.